કચ્છની દરિયાઈ સીમામાંથી ફરીથી ચરસ જળફાયું હોવાની ઘટના સામે આવી છે। જખૂના દરિયા વિસ્તારમાંથી ચરસ મળી આવ્યું છે। બેસેફી જખુ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા હતા। જખુથી 2 કિમી દૂર ખિદરત બેટ પરથી આ ચરસ મળી આવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। 1-1 કિલોગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા। 15 એપ્રિલથી અત્યાર સુધીમાં ચરસના 40 જેટલા પેકેટ બેસેફ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ થયું છે, ત્યારે ગુજરાતમાં ચરસ ઘુસાડવાના ષડયંત્રને બીએસએફ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે। કચ્છની દરિયાઈ સીમામાંથી ફરીથી ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે। જખૂના દરિયાઈ વિસ્તારમાંથી ચરસ મળી આવ્યું છે। બીએસએફે જખુ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા છે। જખુથી 2 કિમી દૂર ખિદરત બેટ પરથી ચરસ મળી આવ્યું હતું। 1-1 કિલોગ્રામના 10 ચરસના પેકેટ મળી આવતા હવે બીએસએફ પણ હાઈ એલર્ટ થયું છે। 15 એપ્રિલથી અત્યાર સુધીમાં ચરસના 40 જેટલા પેકેટ બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ થયું છે, ત્યારે ગુજરાતમાં ચરસ ઘુસાડવાના ષડયંત્રનો બીએસએફ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। જખૂના દરિયા વિસ્તારમાંથી ફરીથી ચરસ મળી આવ્યું છે। બીએસએફે ચરસ પકડી પાડ્યું છે। બીએસએફે જખુ કિનારેથી ચરસના 10 જેટલા પેકેટ જપ્ત કર્યા હતા। જખુથી 2 કિમી દૂર ખેદરત બેટ પરથી આ ચરસ મળી આવ્યું હતું। 1-1 કિલોગ્રામના 10 ચરસના પેકેટ મળી આવતા બીએસએફ હવે હાઈ એલર્ટ થયું છે।